નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ઓપિનિયનમાં આપનું સ્વાગત છે. આજ રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં પોલીસકર્મીઓ માટે સીપીઆર જે ટ્રેનિંગ જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ દ્વારા આયોજિત આઈએસએ ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીસ્ટના સહયોગથી આજે ટ્રેનિંગ જે છે ટ્રેનિંગનું આયોજન ગોત્રી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું છે. સયાજી વિધાનસભાના ધારાસભ્ય તથા શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય જે છે મનીષાબેન વકીલ તેઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે અને ડીસીપી એસીપી અને પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના જે અને પોલીસ કર્મચારીઓ સહિતના જે પોલીસ કર્મીઓ છે તેઓને ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીસ્ટ આઈએસએના સહયોગથી આજરોજ જે આયોજન જે છે તે આયોજન કરવામાં આવ્યું છે. આ જરૂર સમગ્ર રાજ્યની વાત કરીએ તો 55,000 ઉપરાંત જે પોલીસકર્મીઓ જે છે તે સીપીઆર કાર્ડિયો પલ્મોનરી રિસોસિટેશન ટ્રેનિંગનો ભાગ લઈ રહ્યા છે અને ભાજપા દ્વારા આના પૂર્વે પણ વિવિધ વિસ્તારોમાં વિવિધ હોસ્પિટલોમાં આ સીપીઆર જે ટ્રેનિંગ જે છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજ હાલ ગોત્રી જીએમઆરએસ મેડિકલ કોલેજ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અને આપ જોઈ શકો છો કે ગોત્રી જીએમઆરએસ મેડિકલ કોલેજના જે ડીન જે છે મયુર અડાજણા તથા ધારાસભ્ય મનીષાબેન વકીલ જે છે તો હાલ અહીંયા રિસ્પોન્સ નથી. 108 ને ફોન કરીને હેલ્પ માટે બોલાવીશ. પછી આપણે જે આપણે હથેળી છે એ આપણે છાતીના નીચલા હિસ્સાની બે આંગળી ઉપર મૂકીને બીજે હાથથી હેન્ડ્સ હાથ બધું સીધો રાખવાનો છે. કોણીથી વળવાનું નહીં, બરાબર? અને ડાયરેક્ટલી છાતી ઉપર આપણે પ્રેશર આપીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. સો 30 કમ્પ્રેશન્સ 5 વખત. 30, 30, 30, 30 અને 30 કર્યા પછી ફરી આપણે ચેક કરવાનું છે. ઠીક છે, આ પ્રક્રિયા છે. અમે ડિટેલમાં પણ મળાઈશું તમને અને મેડમને એક વાર રિક્વેસ્ટ કરે કે તમે એક વાર ડેમો કરીને આપો, બરાબર? યા 108 કોલ 108 એ બીજા કોઈને કહી દેવાનું અને આપણે ટુ ફિંગર્સ અબાઉટ અહીંયા એ થોડું નીચે બસ બરાબર અહીંયા હતે અને હેન્ડ સ્ટ્રેટ કાઉન્ટિંગ લાઉડ 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ ઉપસ્થિત, પોલીસકર્મીઓની ઉપસ્થિતિમાં જે સીપીઆર જે ટ્રેનિંગ જે છે તેને આયોજન જીએમઆરએસ મેડિકલ કોલેજ ખાતે કરવામાં આવ્યું છે. એક લેક્ચર પણ લેશે તો તમને આ સાયન્સ એના પાછળ જે છે એ ખબર પડશે. બટ ધીસ ઇઝ ડેમો સો દેટ યુ કેન અન્ડરસ્ટેન્ડ કે કોઈ પણ શીખી શકે. એના માટે યુ ડોન્ટ નીડ ટુ બી અ મેડિકલ પર્સન, એની પર્સન કેન લર્ન ધીસ. ઓનલી શું જોઈએ? આપણા બે હાથ જોઈએ. માણસ બચો નહીં. હું તમને એક ઇન્સિડન્સ આપું. મારો એક ફ્રેન્ડની ડોટર અમેરિકામાં સી બીચ ઉપર ગઈ હશે કરવા અને ત્યાં કીધું લીધું. હવે એની બે ફ્રેન્ડ જ હતા તો એ બીજા જોઈ લીધું કે છોકરી ડૂબી રહી છે, ઝડપથી ગયા અને હી વોઝ નોઈંગ અને સરપ્રાઈઝ એટલે અને એટલું સરસ રીતે સીપીઆર આપી દીધું એ છોકરીએ સર્વાઈવ થઈ ગયું. અધરવાઇઝ જો એ વ્યક્તિ ના હોત તો જંગલમાં તો ત્યાં દરિયા ક્યારે ત્યાં કંઈ વસ્તી ના હોય આપણા જેવી, ત્યાં બહુ જ ઓછા માણસ હોય એમાં બચાવી લીધો. અને એ ડોક્ટર એ છોકરી આજે એ ડોક્ટર અમારી એ કાર્ડિયોલોજિસ્ટ અમેરિકામાં છે. આવું ઇમ્પોર્ટન્ટ છે આ
આપણા ઘરે અમે એક તમારે સંબંધીએ પોતાના ઘરમાં પોતાની જ વાઈફને એટેક આવી ગયો અને આમ પકડાઈ પડ્યા અને તરત જ એમણે આપી દીધું અને સર્વાઈવ થયું. બરાબર, એટલે બહુ જ આપણા ફેમિલી મેમ્બર્સ પણ બચી શકે. ગુજરાત સરકાર દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા એક ઉમદા વિચાર કરીને જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે, જે 24 કલાક લોકોની સુરક્ષા, લોકોની સેવામાં કાર્યરત હોય છે, રસ્તા પર ઠેર ઠેર ટ્રાફિક પોલીસ હોય છે, પોલીસની વેન પેટ્રોલિંગ સતત કરતી હોય છે, પણ જો એ દરમિયાન પણ જો કોઈ આવી ઘટના બને તો સૌથી પહેલું જો કોઈ તંત્ર પહોંચી શકે એમ છે, જેની પાસે વાઇડ રેન્જ છે અને ખૂબ મોટા ઇક્વિપમેન્ટ સાથે ઝડપથી પહોંચી શકે એમ છે, તો 108ની વધારે ઝડપથી પહોંચી શકે પોલીસ હોય છે. અને પોલીસ જ્યારે સતત શહેરની અંદર સેવામાં હોય છે ત્યારે પોલીસના અધિકારી CPR ટ્રેનિંગ જો શીખે તો એના માધ્યમથી પણ જીવ બચી શકે. એના માટે પોલીસ ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીઓને આજે CPR ટ્રેનિંગ આપવાનો કાર્યક્રમ સમગ્ર ગુજરાતની અંદર 51 સ્થાનો પર કરવામાં આવ્યો છે. વડોદરા શહેરના સમગ્ર ગુજરાતમાં 51 જેટલા જે સ્થાનો છે તે 51 જેટલા સ્થાનો પર જ્યાં CPR ટ્રેનિંગ જે છે CPR ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આપણી સાથે DCP યશપાલ જગાણિયા જે છે તેઓથી પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે વડોદરાના કેટલા પોલીસ કર્મીઓ જે છે તે આ CPRની જે ટ્રેનિંગ જે છે ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ખાસ કરીને જોડાયા છે. જી સાહેબ, શું કહેશો આજે CPR ટ્રેનિંગનું વડોદરામાં સમગ્ર ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું છે, વડોદરામાં કેટલા પોલીસ કર્મીઓ પોલીસ અધિકારીઓ જોડાયા છે? ગુજરાત પોલીસ અને IAS ગુજરાત દ્વારા આજે સમગ્ર ગુજરાતમાં કુલ 55,000થી વધુ ગુજરાત પોલીસના કર્મચારી અધિકારીઓનું CPR ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં વડોદરા ખાતે 2800થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ GMARS ગોત્રી અને SSG હોસ્પિટલ ખાતે આ ટ્રેનિંગ હાલમાં લઈ રહ્યા છે. આખા દિવસ દરમિયાન અલગ અલગ બેચીસમાં આ તમામને CPRની ટ્રેનિંગ આપવામાં આવશે અને કોઈ પણ ઇમરજન્સીના જે આવું સિચ્યુએશન આવે કે કોઈને સડન કાર્ડિયાક અરેસ્ટ હોય, આ પ્રકારની ઇમરજન્સી હોય ત્યારે કોઈ પણ જે પોલીસ કર્મચારી ત્યાં નજીકમાં હાજર હશે એ CPR આપીને તુરંત જ તે વ્યક્તિને પુનઃ રિવાઇવ કરી જીવતદાન આપી શકશે. તો આ પોલીસ માટે ઇમરજન્સીમાં ખૂબ જ અગત્યની એવી ટ્રેનિંગ છે અને એના માટે હાલમાં તમામ પોલીસ કર્મચારીની ટ્રેનિંગ ચાલુ છે. બિલકુલ, ટ્રાફિક પોલીસ અને પોલીસ સ્ટેશન હેડક્વાર્ટર તમામ બ્રાન્ચીસ તમામ પોલીસ કર્મચારીઓના ટ્રેનિંગ આજમાં આપી દેવા ગોત્રી મેડિકલ કોલેજ અને SSG મેડિકલ કોલેજ ખાતે. જ્યાં હતા DCP યશપાલ જગાણિયા વડોદરા શહેરના બે સ્થળો પર, એટલે કે ગોત્રી હોસ્પિટલ, GMARS મેડિકલ કોલેજ અને જે SSG હોસ્પિટલ જે છે ત્યાં બે જગ્યા પર આજે આયોજન જે છે તે કરવામાં આવ્યું છે. DCP, ACP પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના જે પોલીસ કર્મચારીઓ છે તો હાલ મોટી સંખ્યામાં જે છે તે ખાસ અહીંયા પહોંચ્યા છે અને GMARS જે મેડિકલ કોલેજ જે છે ત્યાં ડૉક્ટર દ્વારા અને ખાસ કરીને જે ડીન જે છે તેઓ દ્વારા આજે ટ્રેનિંગ જે છે CPR ટ્રેનિંગ તે આપવામાં આવી રહી છે. ગુજરાત પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. IAS ગુજરાતના સહયોગથી ટોટલ 2800 જે પોલીસ કર્મીઓ જે છે તે હાલ વડોદરા શહેરમાં આ CPRની ટ્રેનિંગ લેશે. વિવિધ સેશન રાખવામાં આવે છે 1-1 કલાકના. આકસ્મિક જે છે તે દુઃખદ કોઈ ઘટના બને હાલ આ પહેલું સેશન જે છે તેની શરૂઆત GMARS મેડિકલ કોલેજ ખાતે ખાસ કરીને કરવામાં આવી છે. તમારે એક 3 કડીઓ યાદ રાખવાની,
બીજી વસ્તુ જયારે ખબર પડી ગઈ તો તરત તમારે શું કરવાનું, છાતીની ઉપર જે મેડમે બતાવ્યું સંકોચનની પ્રક્રિયા શરૂ કરવાની છે અને એ બહુ ઝડપથી કરવી પડશે 3 મિનિટની અંદર, કારણ કે 3 મિનિટથી ઉપર થઈ જશે તો માણસને મગજને જોઈ મળતું બંધ થઈ જશે અને બ્રેઇન ડેડ થઈ જશે, કારણ કે માણસનો હાર્ટ બંધ પડી ગયું છે એટલે ધીમેથી કરશો તો માણસનો રિસ્પોન્સ આવે છે કે નથી આવતો એ ખબર નહીં પડે, એટલે જોરથી સામેથી આવીને બંને ખભા ઉપર તપતપાવવાનું અને કહેવાનું કે તમારું નામ શું છે, તમને કેમ છે, આવું કંઈક ક્વેશ્ચન પૂછવાનું, દર્દી સામેથી પ્રતિભાવ આપે એટલે તમને ખબર પડી જાય કે માણસને મગજમાં સુધી બ્લડ પહોંચે છે અને જીવિત છે, જો પ્રતિભાવ ના આપતું હોય તો પછી ડેન્જર સિગ્નલ છે એટલે માણસ એ કંઈક પ્રોબ્લેમ થયું છે, હાર્ટ એટેક આવી ગયો છે કે કાર્ડિયાક અરેસ્ટ થઈ ગયું છે. હવે હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટમાં થોડી તફાવત છે, અમે ડિસ્કસ કરીશું મેનેકિન ઉપર. બધાને એવું છે કે હાર્ટ એટેક આવે એટલે કાર્ડિયાક અરેસ્ટ થઈ જાય, એટલે બધા કેસીસમાં આવું નથી હોતું. કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ એટેક એ બંને જુદી બે વસ્તુઓ જુદી જુદી છે. કાર્ડિયાક અરેસ્ટ એમાં શું થાય, હાર્ટ બંધ પડી જાય, એટલે માણસનું હૃદયનું જે કામકાજ છે આખા રીતે બંધ પડી જાય તેને કહેવાય કાર્ડિયાક અરેસ્ટ. ત્રીજી GMRS મેડિકલ કોલેજ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. DCP, ACP પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ASI તથા અન્ય જે પોલીસ કર્મીઓ જે છે, પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ હેડ કોન્સ્ટેબલ હોય તે તમામ જે છે તેઓને આજરોજ આ CPR માટેની જે ટ્રેનિંગ જે છે તે CPR માટેની ટ્રેનિંગનું જે આયોજન જે છે તે ખાસ કરીને કરવામાં આવ્યું છે. આપણી સાથે ગોત્રી મેડિકલ કોલેજના ડીન જે છે મયુર અડાલજા સાહેબ. જી સાહેબ, શું કહેશો આજે CPR ટ્રેનિંગનું જે આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને શું કહેશો? હવે આજે આપણા સમગ્ર ગુજરાતમાં પોલીસ કર્મચારીઓનું ટ્રેનિંગ, CPR ટ્રેનિંગ માટેનું આયોજન આપણી આપણા મોદી સાહેબ અને માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આયોજન થઈ રહ્યું છે અને આ બહુ જ ઉત્તમ પ્રોગ્રામ છે. એટલા માટે હું તમને કહી રહ્યો છું કે CPR થી એક એક વ્યક્તિ ઘણા બધા લોકોનું જીવન બચાવી શકે. હવે પોલીસ કર્મચારીઓ આપણે જોઈએ તો રોડ ઉપર હોઈ શકે, મોલમાં હોઈ શકે, થિયેટરમાં હોઈ શકે, રેલવે સ્ટેશને, બસ સ્ટેશને, બધી જ જગ્યાએ પોલીસ કર્મચારીઓની હાજરી છે. તો જ્યારે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ સડનલી જેનું હૃદય બંધ થઈ જાય, ઊભો હોય, બેઠો હોય, વાતો કરતો હોય અને ઘણીવાર એનું હૃદયના ધબકારા થોડા ચૂકી જાય છે તેવા સમયે એ માણસ ઢળી પડે છે અને જ્યારે ઢળી પડે છે ને જો એ વ્યક્તિ નજીકમાં કોઈ જાણકાર વ્યક્તિ જોઈ શકે તો એ વ્યક્તિને સમજી બરાબર પોઝિશનમાં લાવી અને છાતીના નીચેના ભાગમાં સતત બરાબર રીતે કોમ્પ્રેશન આપે અને 1, 2, 3 એમ ગણતો જાય, 30 વાર આપે, ફરીથી 30 વાર એમ ધારો કે 4-5 સેશન કરે તો જેનું હૃદય સડન બંધ થઈ ગયું છે એ હૃદય પુનર્જીવિત થઈ જાય અને હૃદય ધબકતું શરૂ થઈ જાય તેવી શક્યતાઓ પુષ્કળ રહેશે. એમાં પર્ટિક્યુલરલી યંગસ્ટર્સ બિલો 60 વાળા તો લગભગ બચી જ જાય જો એમને બીજી 2-4 મિનિટની અંદર આ CPR કરવામાં આવે તો. બરાબર છે, હું તમને એક ઉદાહરણ આપીશ કે અમારા મિત્રની એક ડોટર અમેરિકામાં સમુદ્રમાં ડૂબી ગઈ. એ 2 મિત્રો જ ગયા હતા પણ એક દીકરી ડૂબી ગઈ તે એક બીજા અજાણ્યા વ્યક્તિએ જોયું દૂરથી કે આ વ્યક્તિ ડૂબી રહી છે તો એ તરત દોડતો આવ્યો. એ દીકરીને એણે દરિયામાંથી બહાર ખેંચી અને તરત જ CPR આપી દીધું. એ આજે છોકરી આજે જીવિત છે અને અમેરિકાની અંદર કાર્ડિયોલોજીસ્ટ થઈ રહી છે. આ તો એક એક્ઝામ્પલ છે, બધા આવા તો ઘણા બધા એક્ઝામ્પલ આપી શકું પણ આપણી સરકારનું વિઝન ખૂબ જ સરસ છે. આપણો દેશ વિકસિત થાય એના માટેના જે જરૂરી ઉપાયો છે બધા જ ઉપાયો આપણે કરવામાં આવે છે અને ગુજરાત એની આગેવાની લઈ રહ્યું છે. તો આના થોડાક સમય પહેલાં ભાજપના બધા જ કાર્યકરોને આપણે ટ્રેનિંગ આપી હતી. એક જ દિવસમાં આપણે અહીંયા આપણી કોલેજમાં 1700 ભાજપના કાર્યકરોને ટ્રેનિંગ આપી હતી. આજે લગભગ અમારે 1500-1700 પોલીસ કર્મચારીઓને CPRની ટ્રેનિંગ આપવાનો પ્રોગ્રામ છે. ભવિષ્યમાં પણ બસ કંડક્ટર્સ અને બીજા મોલના કર્મચારીઓ, બીજા પણ જે પણ આવા હશે કોઈ કંપનીના કર્મચારીઓ હશે એ બધાને પણ આપીશું અને દર મહિને પણ અહીંયા રેગ્યુલર અમે આ ટ્રેનિંગ આપતા રહીશું. ગોત્રી મેડિકલ કોલેજ જે છે તે ગોત્રી મેડિકલ કોલેજના ડીન જે છે મયુર અડાલજા, તેઓ દ્વારા જે માહિતી આપવામાં આવી CPR કઈ રીતે આપવું, CPRને કેટલી કેટલી વાર પમ્પિંગ કરવું તે વિશે આજરોજ ખાસ કરીને પોલીસ કર્મીઓ દ્વારા આજે CPR માટેની ટ્રેનિંગ જે ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે. કેમેરામેન અબરાર સૈયદ સાથે હું આદિલ પટેલ, વડોદરા ઓપિનિયન, વડોદરા.